વ્યસન મુક્તિ માટે કામ કરતી વડોદરાની સંસ્થા દ્વારા આજે સહેજ હોસ્પિટલમાં બેનરો સાથે દેખાવ કરી તમાકુનું સેવન છોડવા જાગૃતતા ફેલાવવામાં આવી હતી. વડોદરા શહેરમાં કામ કરતી પરામર્શ સંસ્થા અને ફેથ ફાઉન્ડેશન દ્વારા આજે વ્યસન મુક્તિ અને જાગૃતતા લાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાતના નાગરિકોથી ધમધમતી સહેજ હોસ્પિટલમાં સંસ્થાના કાર્યકરો બેનર અને પ્લેકાર્ડ સાથે ઊભા રહી અને તમાકુના સેવનથી થતી હાનિ અંગે લોકોને જાગૃત કર્યા હતા. ફેથ ફાઉન્ડેશન, પરામર્શ, જીએનએચએમસી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના માધ્યમથી 31 મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે, જે WHOની ગાઈડલાઇન પ્રમાણે આ વર્ષે લંગ સારું બને, ફેફસા સારા બને એ આશયથી એક થીમ રાખવામાં આવી છે અને એના માધ્યમથી આપણા માધ્યમથી પણ લોકો સુધી એક સંદેશ પહોંચે કે તમાકુના સેવનથી દૂર રહીએ. આપણે સાંભળીએ પણ છે કે આ વ્યક્તિને તો કોઈ વ્યસન નહોતું છતાં પણ કેન્સર થયું, તો એનું કારણ પેસિવ સ્મોકિંગ છે. આપ સ્મોકિંગ કરો છો એનો ચેપ મને લાગે છે, તો એ પેસિવ સ્મોકિંગથી બચવા માટે પણ એક જનજાગૃતિના માધ્યમથી આપ જે મેસેજ આપશો આપણા માધ્યમથી લોકો જોડાય આ સંદેશમાં અને તમાકુથી દૂર રહે, તમાકુના વ્યસનથી દૂર રહે. અને આવતીકાલે એક સ્કૂટર રેલી છે બેન્ડ સ્ટેન્ડ કમાટી બાગથી 5:30 વાગે, તો એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય એવી આપણે આપના માધ્યમથી એક અપીલ પણ કરીએ છીએ. આજરોજ ફેથ ફાઉન્ડેશન, પરામર્શ અને હોમિયોપેથી કોલેજના સંયુક્ત ઉપક્રમે અમે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ છે. 31 મે વર્લ્ડનો ટોબેકો ડે છે અને એના અનુસંધાનમાં અમે આ વર્ષનું થીમ જે WHO દ્વારા લંગ હેલ્થ એન્ડ ટોબેકો છે એના વિશે જનજાગૃતિ લોકોને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ એવું મેન્શન કરે છે સેક્શન 4માં કે કોઈપણ જાહેર સ્થળમાં ધૂમ્રપાન કરવું એ કાનૂની ગુનો બને છે. હોસ્પિટલ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ્સ છે, આ બધી એક પબ્લિક જગ્યા છે અને આજે અમે સ્ટેટ્યુટરી વોર્નિંગ તમામ બિલ્ડિંગ્સમાં, SSGના તમામ બિલ્ડિંગ્સમાં લગાડીને આ જ મેસેજ જનજાગૃતિ લોકોને આપવા માંગીએ છીએ કે પબ્લિકમાં સ્મોક કરવું એ લંગ હેલ્થને માટે ડેન્જરસ છે, માટે તમામ પબ્લિકને અવેરનેસ કરવા માંગીએ છીએ કે એ ના કરે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.